તો આજે શિક્ષક દિન છે અને ગાંધીનગરમાં તેની ઉજવણી થઈ રહી છે. તમામ મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે. સીધા જઈએ ગાંધીનગર જ્યાં ઓપી કોહલી સંબોધન આપી રહ્યા છે. હંમેશથી લોકોને કિસી શિલ્પી કો પથ્થર સે પ્રતિમા બનાતે હુએ દેખા હો. મુઝે એક બાર પુડુચેરી જાને કા મોકા, વહાં મેને બહોત સે શિલ્પીઓ अनगढ़ पत्थर से मूर्तियां बनाते हुए देखा, तो देखा कि वो बहुत सावधानी से मूर्ति बना रहे हैं. अगर कहीं पर हथौड़ा गोल से चल गया तो मूर्ति भंग हो जाए. इसलिए बहुत संवेदना, बहुत मन में आत्मीयता और महत्व रखकर ही एक मूर्तिकार अनगढ़ पत्थर से मूर्ति बना सकता है. असावधानी से ये काम नहीं. एक दोहा है, बहुत सुंदर है. कुम्हार मिट्टी के घड़े बनाता है, तो वो जब मिट्टी के घड़े बनाता है तो वो घड़े कच्चे घड़े के अंदर हाथ का सहारा देकर बाहर से उसको फ्लैट करने के लिए बाहर से चोट मारता है. लेकिन बाहर से चोट मारते समय भी कहीं घड़ा टूट ना जाए इसलिए वो अंदर से उसको सहारा देता है. बड़ा सुंदर दोहा है. गुरु कुम्हार शिष्य को. તો શિક્ષક દિન નિમિત્તે રાજ્યપાલના હસ્તે 42 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. 42 શિક્ષકોને ₹51,000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. શિક્ષકોનું સન્માન સમારોહ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા.